જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે હસનેન ટ્રસ્ટ તથા તાલીમુલ કુરાન મદ્રેસાની સૌજન્યથી ગરીબ અને વિધવા બહેનને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંગરોળના પેરેડાઇઝ પાર્ક ખાતે આગામી દિવસોમાં શરૂ થનાર પવિત્ર રમઝાન માસના અનુસંધાને યોજાયેલી કાર્યક્રમમાં દાતાઓના સહયોગથી ગરીબોને વિધવા બહેનોના 200 જેટલા પરિવારોને 2500 કિંમતની અનાજ કરિયાણાની કીટ આપવામાં આવી હતી. પ્રેસિડેન્ટ છું, ઇમ્તિયાઝ કોલિયા મારું નામ છે. હું સુરત જિલ્લાના હટરોણ ગામમાં રહું છું અને આ માંગરોળ ગામના અંદરમાં અગાઉ 3 વર્ષ પહેલાં અમે અનાજ વિતરણનો કાર્યક્રમ કરતા હતા, પણ અમુક કારણોસર એ બંધ થઈ ગયો હતો અમારો સિલસિલો. પણ અમે હમણાં પાછું અમે ગરીબોની જરૂરિયાત જોઈને રમઝાન માસ આવતો હોય અને મદ્રેસાનું હેન્ડલિંગ જે છે તે અમારા પાસે આવી ગયું છે, તો અમે ફરીથી માંગરોળના અંદરમાં દરેક ગરીબ વર્ગને અમે અનાજનું વિતરણ કરવાનો પ્રોગ્રામ કર્યો છે. જે આ વિતરણમાં શું શું છે અને કેટલા લોકો આનો ફાયદો પડી શકશે? આના અંદરમાં કમસેકમ 201 કીટ અમે બનાવી છે હમણાં હાલમાં, અને અગાઉ પણ અમે બીજી કીટો બનાવવાનું અને હર મહિને અથવા તો હર 3 મહિને અમે એવું કંઈ આયોજન કરવાના છે. જેમ જેમ અમે મદ્રેસાને જેવી અમે જેવો અમારો મદ્રેસા શરૂ થઈ જાય અને અંદરમાં જે હસનેન એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ છે, એ જે સ્કૂલ છે એ શરૂ થઈ જાય, પછી અમારે આ પ્રોગ્રામને હજુ આગળ મોટા પાયે કરવું છે. ને ગરીબોની આ રમઝાન માસના અંદરમાં જે ઇફતારીના અંદરમાં જરૂરિયાતની વસ્તુ રોજા રાખવા માટે જે શહેરીના અંદરમાં જે જરૂરિયાતની વસ્તુ હોય એ અમે પૂરી પાડી શકીશું.